જય જય ગરવી ગુજરાત દોસ્તો આપણે ભણી રહ્યા છીએ ગુજરાતી શબ્દ ભંડોળ ગુજરાત સરકારની કોઈ પણ આ તમામ પરીક્ષાઓ માટે શબ્દ ભંડોળ અને એ પણ ગુજરાત સરકારના પુસ્તકોમાંથી એટલે કે સરકારી સોર્સમાંથી તો અહીંયાથી સવાલો પૂછવાની સંભાવનાઓ ખૂબ વધારે તો આપણે જોઈએ આજના લેક્ચરમાં કહેવો તો આજનો આપણો સત્તરમો લેકચર છે દરરોજ રાત્રે દસ વાગે સામાન્ય રીતે આપણે યુટ્યુબ ઉપર આપણે આ લેક્ચર અપલોડ કરતા હોઈએ છીએ આ સિવાય જો તમને એમ થાય તમારે જીસીઆરટી આધારિત શબ્દ ભંડોળ ભણવું છે બરાબર તો એનો એક કોર્સ પણ આપણે માય ક્લાસ એપ્લિકેશન ઉપર અપલોડ કરવા જઈ રહ્યા છીએ ટૂંક સમયમાં તમારા સુધી મળી પહોંચી જશે તો એ કોર્સ માટે પણ તમે ચેકઆઉટ કરી શકો જોઈએ આપણે ગરીબની સબકી મતલબ ઉપર સૌ હુકમ ચલાવે ગરીબનો બેલી પરમેશ્વર ઈશ્વર હંમેશા ગરીબોનું રક્ષણ કરે છે ગાજ્યા મેં વર્ષે નહીં ને ભસ્યા કુતરા કરડે નહીં પોતાની શક્તિ વિશે મિથ્યા બણગા ફૂકવા બોલે તે કરે નહીં બરાબર કે આમ કરી નાખું ને તેમ કરી નાખવું ખરેખર થાય નહી ગાજરની ચોરીમાં ફાંસીની સજા નાના ગુના માટે મોટી સજા થવી એને આપણે કહીએ કે ગાજરની ચોરીમાં ખૂબ મોટી સજા થઈ સજા થઈ ગાજરની જે વસ્તુનો જ્યાં સુધી લાભ લેવાય ત્યાં સુધી લેવો અને પછી એનો અંત લે લાવી દેવો બરાબર વાગે ત્યાં સુધી વગાડો પછી કરડી મેળવી ખાઈ જવાનું ત્યાર પછી ગાજે તેનું વાજે મતલબ પ્રચારથી પ્રસિદ્ધિ મળે

ગામ હોય ત્યાં ઉકળો નદી હોય ત્યાં ઓવારો સિક્કાની બે બાજુ હોય હંમેશા સારી વસ્તુ હોય તો એની બીજી બાજુ પણ હોય કે જેમાં ના બંધાય કરતા હોય ને અમુક વર્ષો પછી પાસ નથી થતા બધા કંઈક ને કંઈક બોલવાના છે કે ભાઈ કેટલી મહેનત કરવી છે હું છે નામ છે તેમ છે બરાબર પણ ગામના મોઢે ઘરનું ન બંધાય એટલે કે એને વાતો કરતા અટકાવી શકાય નહીં એને વાતો કરતા અટકાવવાનો એકમાત્ર રસ્તો કે આપણે એક્ઝામ પાસ કરવી પડે ગામનો ગઢ બાંધે તે નાકાબારી રાખે મતલબ રક્ષણ માટે કરેલી તૈયારીમાં બચવાની યુક્તિ પણ ગોઠવેલી હોય છે ગામનો જોગટો પરગામનો સિદ્ધ તેટલું ને પોતાનું ખરાબ ગામમાં ઘર નહીં સીમમાં એટલે કે ઠામ ઠેકાણા વગરનું હોવું બરાબર કાંઈ નક્કી હોવું નહીં ઠામ ઠેકાણા જ ન હોય ગાય લેવી દૂધની ને વહુ લેવી શોભતી ગાય અને કન્યાની પસંદગી બહુ વિચારપૂર્વક કરવી જોઈએ એમ કહેવા માંગે છે વિશેષ કહેવાની જરૂર નથી ગાય વાળે તે ગોવાળ મતલબ કામ પાડે કામ જે પાર પાડે તે ખરો શક્તિશાળી કહેવાય એક્ઝામ જે ક્લિયર કરી જાણશે કરવી જ પડશે પાસ એનાથી થશે જે મહેનત કરશે પણ ઓછી મહેનતે સ્માર્ટ વર્ક કરીને જો એ કામ પાર પાડી દે કોઈ હાર્ડ વર્ક કરે વધુ મહેનત કરે ને જો નથી પાર પાડતું તો એ ગુણગાન કોના ગવાશે જેને એ કામ પાર પાડ્યું એટલે ગાય વાળે એ ગોવાળ ગાંઠના ગોપીચંદ ખોવા એટલે કે પોતાના પૈસા ખર્ચી નાખવા ખોટ જેવી પ્રકારે લાખના ના કરવા જેને આપણે કહીએ ને લાખના બાર હજાર કરવા ગાંઠે પૂરોને બોલવે શુરૂ એટલે કે સંપત્તિને વાણીવર્તન બંને પાસે સંપત્તિ અને વાણી વર્તન બંને પાસે હોવા ગાંડાના ગામ ન વસે એટલે કે ગાંડા પણ તરત જ ઓળખાઈ જાય એના કાંઈ ગામ ન હોય ગામમાં જ હોય ગાંડાની તરત જ આપણને ઓળખાય આવતા હોય છે ગાડી માથે ગાંડી માથે બેડવું એટલે કે ઠેકાણા વગરની વાત કરવી એને કહેવાય ગાંડી માથે બેડવું ગાંધી ગાંધીનો વેરી મતલબ એક જ ધંધાવાળી બે વ્યક્તિઓ વચ્ચે અરસપરસ હરીફાઈ થતી હોય ગાંધી ગાંધીનો વેરી ગુજરાતની બેટીને સોનાની પેટી ગુજરાત સમૃદ્ધ છે અને તેથી અહીં રોજીરોટી મળી રહે ગુજરાતની બેટી ને સોનાની પેટી ગરુ ગયા ગામને ચેલા કરે ચાગ ચાગ એટલે કે લાડ કે નિયંત્રણ કરતી વ્યક્તિની ગેરહાજરીમાં એના હાથ હેઠળના માણસો લહેરથી વર્તન કરે કે કોઈ ઓફિસ હોય કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય એમાં જે મુખ્ય વ્યક્તિ હોય એ ન હાજર હોય અમુક દિવસ તો એનો જે જે એની પછીનો હોય એને એમ લાગે કે જ જેવું વલણ આવી જાય પરણાવી દે કઈ ઘર ન હલાવી દે બરાબર કે ઘર ન ચલાવી દે મતલબ કે સંબંધ વ્યવહાર તો પોતાના કુનેથી જ એને ચલાવવો પડે ગોર માત્ર ફેરા ફેરી દે કે ઘર ન ચલાવી દે એના માટે એને કમાવવા જવું પડે આ આપણે રૂટીન ભાષાની અંદર રૂટીન આપણે લેંગ્વેજમાં રૂટીન જીવનમાંનો આપણે કંઈક ને કંઈક ઉપયોગ કર્યો હોય છે ત્યાર પછી ગોળ અંધારે ખાય તોય ગળ્યો અને અજવાળે ખાય તોય ગીળો મતલબ ખરું હોય ખરું જ રહેવાનું છે એને ક્યારે આપણે બદલી શકવાના નથી એટલા માટે આનો કદી ખોટું ક્યારેય બનતું નથી ખરું હોય તે ખરું જ રહે છે ગોળ જાય ગાંગડીને ઘી જાય આંગળી મતલબ પ્રમાણમાં ઓછું હોય છતાં ઉત્તમ વસ્તુની પરખ આપોઆપ થઈ જાય છે કે ગોળના ગાંગડા હોય ને ઘી થોડું આંગળી ઉપર થોડુંક લેવામાં આવ્યું હોય તો ઉત્તમ કોળ કોણ છે ગોળ અને ઘીમાં તો કે ઘી ઉત્તમ છે ગોળ નાખે એટલું ગળ્યું થાય કે મોન નાખો એટલું પોચું થાય તમે કોઈ વસ્તુ લેવા જાવ મોબાઈલ લેવા જાવ દસ હજારનો મોબાઈલ લો પંદર હજારનો લો વીસ હજાર લો પચાસ હજાર રૂપિયા લોકો લાખ રૂપિયાનો મોબાઈલ બરાબર ગોળ નાખો એટલું ગળ્યું ગોળને ખોળ સરખો મતલબ સારા ખોટાનો વિવેક ન હોવો ગોળના પાણીએ નવરવું મતલબ ખોટી આશા આપી કંઈ ન કરવું ગોળ મરે એને ઝેરે શું એટલે ગોળે મરે એને ઝેરે શું કામ મારવું મતલબ મીઠાશથી પતે ત્યાં સુધી કડવાશ ન વહોરવી જોઈએ જે કામ મીઠું બોલવાથી થઈ જાય ત્યાં કડવા વર્ચનો કાઢવા જોઈએ નહીં ખડપણ તે બીજું બાળપણ બાળપણમાં સંભાળવાની જરૂર પડે તેમ ખડપણમાં પણ સંભાળવાની જરૂર પડે છે ખડીની નવરાશ નહીં ને પાયની પેદાશ નહીં મતલબ લાભ વગર દોડધામ કરવી ઘણી કીડીઓ સાપને તાણે નાની વ્યક્તિઓ ભેગા મળીને સહકારથી શક્તિશાળીને પણ હંફાવે છે ધમધમતી વહેલે સૌ બેસે શ્રીમંતાઈમાં સૌ સુખ સાહેબી માણવા માટે આવતા હોય છે ઘર ગયું ને ઓસરી રહી મુખ્ય વસ્તુ ચાલી જવીને નકામી વસ્તુ બાકી રહેવી સંપત્તિ જવીને માત્ર નામ ના રહેવી કોઈ કોઈ કુટુંબ એવું હોય ગામનું બરાબર કે જેને ખૂબ નામ ન હોય પણ સંપત્તિ જતી રહે પણ એનું નામ એવું અકબંધ રહેતું હોય છે ત્યારબાદ ઘર ફૂટે ઘર જાય અંદરો અંદર મતભેદ પડતા બહારનો શત્રુ ફાવી જાય છે જ્યારે ઘરમાં ઘરમાં હોય ત્યારે એનો લાભ કોણ લઈ બહારના લોકો લેતા હોય છે બરાબર કે બે બિલાડી વચ્ચે વાંદરો એ આપણે વાર્તા પણ નાનપણમાં સાંભળી હોય છે ઘર બાળીને તીરથ કરવું એટલે કે ઘર વેડફીને લહેર કરવી ઘર બાળીને તીરથ ને ઘરમાં ગમે એવો ડખો હોય ગહો હોય ગમે પણ એને લહેર જ કરી હોય મજા જ કરી હોય ઘર ભલું ને આપણે ભલા એટલે પાર્કી પંચાયતમાં પડવું ને હું મારું ઘર ભલું એટલે ઘરમાં રહેવું કઈક ને કંઈક કાર્ય કર્યા રાખવું પણ પારકી પંચાયતમાં પડવાનું નહીં ઘરકી લાલ બરાબર એટલે કે ઘરની વ્યક્તિની કોઈ કદર કરતું હોતું નથી ખરડા ગાડા વાળે મતલબ વૃદ્ધજનોની સલાહ ખરેટાણે આપણને ઉપયોગી થઈ નિવડતી હોય છે એટલે કે હંમેશાની સલાહ આપણે માનવી જોઈએ ખરડાને ઘેલા બરાબર મતલબ ઘડપણમાં માણસ બાલિશ બની જાય ખરડા વગર ઘર નહીં ને વહુ વગર વર નહીં ઘરમાં વૃદ્ધ અને વહુ બંનેની જરૂર પડતી હોય છે ખરડી ગાયને ગળે ટોકરા અથવા ઘરડી ઘોડીને લાલ

છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આંટો એમ બરાબર કે ઘરે કાંઈ ભોજન નથી ને તમે જે લોટ હતો એ તમે બીજાને આપી દીધો ત્યાર પછી ઘરના ભૂવાને ઘરના જાગરિયા અથવા ઘરના ભૂવાને ઘરના દાખલા બધો લાભ આપસમાં થાય એવો જ ઘાટ કરવો કોઈ કોઈની ખોડ ન કાઢે અને મન ફાવતું કરે એવો ઘાટ હોવો ઘરના ઉઠ્યા વનમાં ગયા ને વનમાં ઉઠી લાય બરાબર એટલે કે કમનસીબી ઘરના ઉઠ્યા વનમાં ગયા ને વનમાં ઉઠી લાય મતલબ કમનસીબી હોય તો તેનાથી છુટકારો થતો નથી ઘરની કસર અને વહાણની સફર જેમ સાગરમાં વહાણ દ્વારા સફર સફર સફળ કરાય તેમ કરકસરથી ઘર સારી રીતે ચલાવી શકાય છે એટલે કહેવાય ને કરકસર એ બીજો ભાઈ છે ભાઈ ઘરનું ગંગોલિયું થવું મતલબ ઘરની શોભા નષ્ટ થવી ઘરનો મોબો ભાંગી જવો એ પ્રતિષ્ઠાને લાંછન લાગવું આબરૂને લાંછન લાગવું ઘરમાં ટકાના ત્રણ શેર બહાર તીસ માર્કા ઘરમાં કઈ ન ચાલે ને બહાર મિજાજી વર્તન હોય બહારનું કઈક એનું જુદું જ હોય બાદશાહ બરાબર ત્યાર પછી ઘરમાં વાઘ ને બહાર બકરી ઘરમાં કઈક ને ઘરમાં આમ સુરાતન ચીડ્યું હોય ને એમ વાઘની જેમ વર્તન બહાર જાય એટલે બકરી થઈ જાય એનું બહાર ક્યાંય ચાલે નહીં એમ ઘરમાં હલ્લા કુસ્તી કરે એટલે કે અત્યંત ગરીબાઈ હોવી ઘંટીના સો અને ઘંટાના એક મતલબ કે દુર્બળ ઘણા પ્રયત્નો પછી સફળ બને છે જ્યારે સબળ પ્રથમ પ્રયત્ને જ સફળ થાય છે બળિયાના એક પ્રહાર બરાબર દુર્બળના સોપ્રહાર ઘા પર મીઠું દુઃખીને વધારે દુઃખ આપવું ઘસરકો ખાટઘાટના પાણી પીવા એટલે કે અલગ અલગ ક્ષેત્રોનો અનુભવ મેળવો અલગ અલગ ગામે ગામ જઈને અનુભવ મેળવો એમ એટલે કે દેશ દેશનો અનુભવ મેળવો ખાણીનો બળદો ઠેરનો ઠેર મતલબ પ્રગતિ કર્યા વિના હતા ત્યાંના ત્યાં જ ઘી ઢોળાયું તો ખીચડીમાં જેમ કે કોઈ નુકસાન થયું હોય છતાં એમાંથી કંઈક તો લાભ થવાનો જ હોય તો દેખીતું નુકસાન છતાંય સરવાળા ઘી ઢોળાણું પણ ખીચડીમાં ઢોળાણું એટલે એને ઢોળાયું કહેવાય નહીં એનો આખરે ભોજનમાં જ ઉપયોગમાં આવી જશે ઘી વિના લુખો કંસાર માં વિના સૂકો સંસાર બરાબર તો જોઈએ માના માત્સલ્ય વિના જીવન જીવવામાં મીઠાશ મળતી નથી કિનાઠામાં ઘી પડવું એટલે કે ઉચિત કે સારાવાના થવા ત્યારબાદ ઘેર ઘંટીને ઘેર ઘેર દળવા જાય પોતાની વસ્તુ વાપરવાના બદલે બીજાનો લાભ લેવો ઘેર ઘેર માટીના ચૂલા મતલબ કોઈ કુટુંબ તકરાર વિહોણું ન હોવું ઘેર બેઠા ગંગા આવી એટલે કે અનાયાસે જ મોટો લાભ થયો તમારે ઘેર બેઠા ગંગા બરાબર ઘેર બેઠા ગંગા આવી અનાયાસે જ કંઈક મોટો લાભ થઈ પડવો ખેલી થઈને છૂટે ને ગામનું બધું લૂંટે ભોળપણનો ડોર કરીને પોતાના માટે ભોળપણનો પોતે ભોળા છે એવો ડોળ કરે અને પોતાનો કાંઈક ને કાંઈક લાભ એમાંથી મેળવી લે ભોળપણનો ડોળ કરીને પોતાના માટે કમાણી કરવી ઘોડો બચકું ભરે નહીં અને ભરે તો છોડે નહીં એટલે ગુણવાન માણસ કદી દુશ્મનાવટ કરે નહીં અને જો એને દુશ્મનાવટ કરી તો પછી પાછી પીઠ પછી પાછી પાણી પણ કરે નહીં અને જો કરે તો પછી એ ક્યારેય પાછી પાણી ન કરે ચકલી નાની ને ફેડકો મોટો મતલબ ગજા ઉપરાંતની વાતો કરવી બરાબર ગજા વગરની ગધેડી અને અમદાવાદના ભાડા બરાબર એ એ જે ગધેડું છે એમાં ક્ષમતા જ નથી કાહ દીધ અમદાવાદ સુધી લઈ જાય તોય ભાડું રાખે અમદાવાદ સુધી વસ્તુ ગધેડીમાં પહોંચાડી દીશું અમદાવાદ ઉધી ચટમંગની પટ બિહા એટલે કે તરત જ વિના કોઈ પણ વિલંબે કામ પાર પાડી દેવું તમે ચટમંગની પટ બિહા લેક્ચર ઝડપથી શેર કરી દો કોઈ પણ એમાં વિલંબ ન હોવો જોઈએ એક લાઈક નાની એવી કરવાની બરાબર ચડજા બેટા શુલી પર એટલે કે વાહન દેખાડીને કાસળ કાઢવું બરાબર ચડજા બેટા શુલી પર ચડચુલા જાવ ખાઉ

આ તો આપણો કહેવતોનો એક વધુ લેક્ચર્સ જે આપણી પરીક્ષા માટે ખૂબ જ આપણને મદદરૂપ થશે જો તમારે મારી પાસે મોડન નીસ્તી ભણવું હોય કોમ્પ્યુટર ભણવું હોય અન્ય કોઈ પણ વિષય તમારે ભણવા છે તો તમને મળી રહેશે વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ કે જેની અંદર આ તમામ કોર્સીસ એક એક વિષયો પણ છે અને આખો એક જનરલ ફાઉન્ડેશન કોર્સ ખાસ સીસીનો કોર્સ પણ છે તો આજે જ ડાઉનલોડ કરો વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ્લિકેશન અને વધારે તમારે કોઈ માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર તમે કોલ પણ કરી શકો છો તો ફરી પાછા આપણે મળીએ નેક્સ્ટ સેશનમાં ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત